विद्यार्थी मित्रों आपणे आजे नवा चेप्टर की शुरुआत करवानी छे। चेप्टर 3 भारत में राष्ट्रवाद। हवे जे चेप्टर नाम छे कि भारत में राष्ट्रवाद। हवे तमने थशे कि राष्ट्रवाद एटले शुं। पहले तो आपणे आ शब्दनो अर्थ समझिए। राष्ट्र एटले एक आखो देश, आपणे जे देश में रही छे बराबर, एक राज प्रांत आखो देश। तो भारत नी अंदर राष्ट्रवाद नो जन्म केवी रीते थयो, एनी पाछळना शुं कारण हतो, कई परिस्थितिना कारणे भारत में राष्ट्रवाद नी अंदर नवी चेतना अने नवी जागृति आवी, आजे आ बधी ज माहिती आपणे आ चेप्टर नी अंदर एनो अभ्यास करीशुं। सौप्रथम वात करी के राष्ट्रवाद एटले पोताना राष्ट्र एटले के पोताना देश प्रत्ये नु गौरव। आपणे जे આપણા દેશને એક પ્રતિજ્ઞા પત્ર બનાવેલું છે કે ભારત મારો દેશ છે અને મને મારા દેશ પ્રત્યે ગૌરવ છે, તો આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે એટલે કે જે ભૂમિ ઉપર જે દેશમાં રહીએ છીએ એના પ્રત્યે આપણને ગૌરવ અને માન હોવું જોઈએ। હવે આ ગૌરવ અને માન ખાલી હોવું જોઈએ એ જરૂરી નથી, પણ એને સાચવવા માટે એના દેશ એટલે કે આપણા દેશના આપણા રાષ્ટ્રના સન્માન માટે આપણે તન મન અને ધનથી એની સેવા કરવી જોઈએ। આપણને ખબર છે કે આપણો દેશ જ્યારે અંગ્રેજોના શાસન નીચે હતો ત્યારે તે સમયના જે આપણા દેશના લોકો હતા, જે નાગરિકો હતા, એને તન મન અને ધનથી આપણા દેશને આઝાદ કરાવ્યો। તો આ એક દેશને આઝાદ કરાવવો એ કંઈ નાની મોટી વાત નથી, એના માટે તન મન અને ઘણા બધા જાનની પણ એમાં બલિદાન આપેલા છે, ઘણા લોકો એમાં શહીદી વરી લીધી છે અને એના કારણે જ આપણો દેશ આઝાદ થયો છે। પણ આજે આપણે જે આઝાદ દેશમાં રહીએ છીએ, જે આઝાદીના શ્વાસો ભરી છે, તો એ જ દેશને સાચવો એનું એક ગૌરવ આપણને જે આપણને મળેલું છે, એક આઝાદ દેશનું ગૌરવ, તો એને સાચવવું પણ આપણી ફરજ છે। તો એ ગૌરવને એ સન્માન સાચવો એના માટે આપણે તન મન અને ધનથી એની સેવા કરવી જોઈએ। આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ। આપણે ક્યાંય પણ બહાર જઈએ, આપણે ઘણીવાર ક્યાંય ફોરેનમાં જઈ બીજા દેશમાં જઈ, તો આપણે ઘણી બધી બાબત આપણને એમ થાય છે કે આપણે અમેરિકાની ઘણી બધી વાતો સાંભળી કે અમેરિકા દેશમાં તો કેટલા બધા સરસ રસ્તા છે, કેટલું બધું ત્યાં કહેવાય કે શુદ્ધ વાતાવરણ છે, તેની ટેકનોલોજી ત્યાં છે, જે પરિવહનના સાધનો છે એ સારા છે, જ્યારે આપણા દેશમાં આપણે કહીએ છીએ કે આપણા દેશમાં કંઈ નથી। પણ એવું નથી, ખરેખર આપણા દેશની ટેકનોલોજી પણ બીજા દેશના કક્ષાએ સારી જ છે અને આપણા દેશની અંદર જે ટેકનોલોજી છે એ કદાચ બીજા દેશમાં નથી। તમને એક ઉદાહરણ આપું, અત્યારે ચીનની અંદર સૌથી મોટા 3 જે વિશ્વ લેવલે જે મોટા 3 બ્રિજ બનાવેલા છે, સૌથી મોટા આજે વિશ્વમાં 3 જે બ્રિજ છે એટલે કે પુલ છે ચીનની અંદર આવેલા છે, એની ટેકનોલોજીની આખા વિશ્વમાં વખાણ થાય છે। પણ તમને ખબર છે કે ચીનની અંદર જે પુલ બનાવેલા છે એ કોણે બનાવેલા છે, એના આર્કિટેક અને એન્જિનિયરો કોણ હતા? તો એના જે આર્કિટેક અને એન્જિનિયરો છે એ ભારતના છે, એટલે કે ભારતના જ વ્યક્તિએ આજે વિશ્વની જે અજાયબી રૂપે જે 3 પુલ ચીનમાં આવેલા છે એ ભારતના વ્યક્તિએ બનાવેલા છે। એટલે આપણને આપણા દેશ પ્રત્યે આપણા દેશની વ્યક્તિઓ પ્રત્યે એક ગૌરવ અને માન હોવું જોઈએ। આપણે 19મી સદીની વાત કરું કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજો નું શાસન એટલે કે બ્રિટિશરોનું શાસન હતું, તો તે સમયે જે લોકોની અંદર આપણા દેશને આઝાદી અપાવવા માટે જે લોક જાગૃતિ હતી, જેના માટે તો ઘણી બધી ચળવળો થઈ, ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામો થયા, એમાં ખાસ કરી આપણે અગાઉ જે ભણી ગયા છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણા પહેલા સેમેસ્ટરમાં આપણે ભણી ગયા છીએ, તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એનાથી આપણા દેશની અંદર જે આ રાષ્ટ્રવાદ છે એની ઉત્પત્તિ થઈ, એટલે કે એનો ઉદ્ભવ થયો। આપણો દેશ જે અંગ્રેજોની ગુલામીમાં જે જકડાયેલો હતો એમાંથી મુક્ત થવા માટે આપણા દેશની અંદર આ 1857ના સંગ્રામે ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો અને એનાથી જ આપણા દેશની લોકોની અંદર એક રાષ્ટ્રભાવના એક રાષ્ટ્રભાવનાનો સંચાર શરૂ થયો કે આપણે આપણા દેશને આ અંગ્રેજોની ચુંગલમાંથી મુક્ત કરી અને આપણા દેશને આઝાદી અપાવી છે। તો ભારતની અંદર જે રાષ્ટ્રવાદ કેવી રીતે ફેલાયો, કયા કારણોસર અને કયા કયા
નિષ્ફળ જવા કરતા એ આખા વિશ્વની આખા દેશની અંદર આખા આપણા ભારત દેશની અંદર એક એવું એક જુવાળ પેદા કર્યો એ સંગ્રામ કે બધા જ લોકોની અંદર એક જાગૃતિ આવી કે આપણા દેશને આપણે અંગ્રેજોના ચુંગલમાંથી મુક્ત કરી અને આપણા દેશને આઝાદી અપાવી છે તો એ સ્વાતંત્ર્ય સંગ્રામથી જ આપણા દેશના લોકોની અંદર રાષ્ટ્રભાવ જોવા મળે છે ત્યારબાદ વિશ્વની અંદર પણ ઘણા બધા એવા ઘટનાઓ બની ઘણી બધી એવી ઘટનાઓ બની કે જેનાથી આપણા દેશના લોકોને પણ પ્રોત્સાહન મળ્યું કે જો બીજા દેશના લોકો પણ જે ગુલામીમાં હતા તો એ પોતાના દેશને આઝાદ કરાવી શકે તો આપણે કેમ એમાં આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો તે સમયે જે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ થઈ જે ફ્રાન્સમાં ક્રાંતિઓ થઈ ત્યારબાદ રશિયન ક્રાંતિ થઈ ઇટાલી અને જર્મનીનું જે એકીકરણ થયું તો આ બધા જે ઉદાહરણ છે એ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ સમયના છે તો ત્યારે જે પોતાના દેશને આઝાદી અપાવવા માટે જે લોકો લડતા અને એમાં જે લોકોએ સફળતા મેળવી તો એમને જે અને આપણા દેશના લોકોમાં પણ આ રાષ્ટ્રવાદનો ઉદય થયો અને આપણે પણ આપણા દેશના લોકોની અંદર આ જાગૃતિ ઉદ્ભવી પેદા કરી અને આપણા દેશને આઝાદી અપાવી હવે જે આ પરિબળો છે કે વિશ્વના અન્ય દેશો આઝાદ થયા તો એના ઉદાહરણ લઈ આપણા દેશના લોકોની અંદર એક જાગૃતિની ભાવના પેદા થઈ તો આ બધા પરિબળો છે જે ભારતના રાષ્ટ્રવાદ ઉદ્ભવવાના પરિબળો હતા ત્યારબાદ અહીં આપણે આગળ વાત કરી તો આપણું રાજ્ય એટલે કે આપણું સ્વરાજ્ય સ્વરાજ્ય એટલે કે પોતાનું રાજ્ય તો પોતાનું રાજ્ય આપણે સ્વરાજ્ય પાછું મેળવવું છે એવી ભાવના જ્યારે લોકોમાં જાગૃત થઈ ત્યારે ભારત દેશની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો તે સમયના આપણા દેશના ઘણા બધા શિક્ષિત લોકો જે સામાજિક ક્ષેત્રે જે સુધારણા કરે સામાજિક જે સુધારકો હતા જે અગાઉ આપણે ચેપ્ટરમાં ભણી ગયા તો એવા બધા જે વ્યક્તિઓ હતા ક્રાંતિકારીઓ છે નેતાઓ છે તો એ બધા જે લોકો છે એણે આપણા દેશને આઝાદી આપવા માટે ઘણો મોટો મોટો મહત્વનો ફાળો એમાં આપેલો છે હવે રાષ્ટ્રવાદ ભાવના પેદા કરવાના જે પરિબળો છે એ કયા કયા છે એનો આપણે અત્યારે વિગતે અભ્યાસ કરી છે તો સૌથી પહેલા પરિબળની અંદર છે રાજકીય પરિબળ કે આપણા ભારતની અંદર જે રાષ્ટ્રવાદનો ઉદય થયો એની પાછળ પહેલા તો છ પરિબળો રહેલા છે આપણે અહીંયા પાંચ લખેલા છે પહેલું છે રાજકીય પરિબળ બીજું આર્થિક પરિબળ ત્રીજું વાહન અને સંદેશાવ્યવહાર પરિબળ ચોથું શિક્ષણ અને સાહિત્ય પાંચમું વર્તમાનપત્ર અને છઠ્ઠું છે આપણે ભારતનું ભવ્ય વારસો આ જે બધા પરિબળો છે એના કારણે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો હવે આપણે જો આ બધા પરિબળનો વિગતે અહીંયા અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે જે પરિબળ છે એની ચર્ચા કરીએ કે રાજકીય પરિબળ તો આપણે 19મી સદી જે વાત કરી છે કે જે સમયે આપણા દેશની અંદર અંગ્રેજો શાસન કરતા હતા બરાબર તો જે ત્યારે આપણા રાજકીય વ્યવસ્થા જે તે સમયની હતી તે સમયે આપણા દેશની અંદર 562 નાના મોટા રજવાડાઓ હતા એટલે કે તે સમયે આપણા દેશની અંદર રાજાશાહી હતી લોકશાહી નહોતી આપણો દેશ છે એ નાના મોટા પ્રાંતોમાં વિભાજિત હતો 562 નાના મોટા રજવાડાઓની અંદર રાજાઓ રાજ કરતા હતા હવે આ જે રાજાઓ હતા એ પોતાના પ્રાંત માટે લડતા હતા પોતાના પ્રાંતનો વિકાસ કરવા વિચારતા હતા એ ભારત આપણો દેશ એક છે એવું નહોતા વિચારતા કે ભારતની પ્રગતિ થાય કે ભારત એક થાય કે એમાં એકાદમાં સદાય એવું એ દિશામાં ક્યારેય લોકો વિચારતા નહોતા અને આ જે એના અંદર એકતાનો અભાવ હતો એના કારણે જ આપણે તે સમયે અંગ્રેજો છે એ આપણા દેશના રાજાઓનો લાભ ઉઠાવતા હતા એટલે કે જે રાજાઓ હતા એને પોતાની તરફ કરવા માટે અથવા તો નાના મોટા પ્રાંતો બચાવી પાડવા માટે નાના પ્રાંતો લઈ લેવા માટે અને પોતાની જે કંપની હતી અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની એનો વિકાસ અને વિસ્તાર કરવા માટે આપણા નાના મોટા રાજાઓ હોય એને કોઈ પણ જાતની લાલચ આપી લોભ આપી કોઈ પદ ઉપર મોટી એમને ઉચ્ચ અધિકારી બનાવી એવી કોઈ લાલચ આપી અને નાનો મોટો પ્રાંત જીતી લેતા હતા અને આ જે પ્રાંત છે એ જ્યારે અંગ્રેજો જીતી લે ત્યારે પોતાની કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ભેળવી દેતા હતા
આવી રીતે અંગ્રેજો છે એ પોતાની કંપનીનો વિસ્તાર કરતા ગયા અને જે આપણો દેશ છે એ ધીમે ધીમે એક પાયમાલી તરફ એક પતન તરફ જતો ગયો. હવે અંગ્રેજો જે છે એની જે કૂટનીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે લોકો બે લોકો હોય તો એની અંદર પહેલા તો વિરોધ ઉત્પન્ન કરી નાખે, એક વિદ્રોહ ઉત્પન્ન કરે. જ્યારે બે એકબીજાના દુશ્મન બની જાય તો અંગ્રેજો છે એમાંથી ફાયદો ઉઠાવી અને પોતાની તરફ કોઈ પણ એક રાજાને કરી લેતા હતા. જે આપણી નીતિ હતી એનાથી એ લોકોને ઘણો બધો ફાયદો થયો અને આપણા ભારતના લોકોને નુકસાન થયું. આપણા દેશનું જે વહીવટી તંત્ર હતું તે સમયે એની અંદર પણ અંગ્રેજો છે એ દખલગીરી કરતા હતા. આપણું જે સૈન્ય રાખવામાં આવતું હતું આપણે પહેલા સેમેસ્ટરમાં વાત કરી લીધી છે કે જે ભારતનું સૈન્ય હતું તો એની અંદર અંગ્રેજો છે એ પોતાના લશ્કરી જે સૈનિકો હતા એને રાખતા, પણ એની અંદર જ્યારે કોઈ ઉચ્ચ પદ ઉપર કોઈ ઓફિસર કોઈ અધિકારીને બનાવવામાં આવે છે તો ત્યાં અંગ્રેજી સૈનિકોને રાખવામાં આવતા હતા. હિન્દી સૈનિકોને લડવા માટે અથવા તો નીચેના પદ ઉપર ત્યાં હિન્દી સૈનિકોને રાખવામાં આવતું હતું. ત્યારબાદ એ બંનેના પગારમાં પણ ઘણો બધો તફાવત હતો. આપણે અગાઉ જોયું હતું કે અંગ્રેજી સૈનિકોનો પગાર 150 રૂપિયા હતો અને હિન્દી સૈનિકોનો પગાર માત્ર 9 રૂપિયા હતો. તો આટલો બધો જે તફાવત છે એ આપણા હિન્દી સૈનિકો અને અંગ્રેજી સૈનિકો વચ્ચે જોવા મળતો હતો. તો આ જે રાજકીય પરિબળ છે કે જે આ બધી વસ્તુ બની એનાથી આપણા દેશના લોકોમાં એક જાગૃતિ પેદા થઈ કે બધી જ જગ્યાએ આપણા દેશના લોકોને અન્યાય થતો હતો અને આ અન્યાય સામે લડવા અને એક રાજકીય લેવલે જે વિરોધ ઊભો થયો અને એક આખો વિદ્રોહ જીવાડ ઊભો થયો એના કારણે ભારતની અંદર રાષ્ટ્રવાદનું નિર્માણ થયું. તો આજે રાજકીય ક્ષેત્રે જે તે સમયના આપણા લોકોને અન્યાય થતો એના કારણે આ જે પરિબળથી આપણે ભારતમાં રાષ્ટ્રવાદ જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજા પરિબળની વાત કરી આર્થિક. તો આર્થિક ક્ષેત્રે એટલે કે ભારતની અંદર તે સમયે આર્થિક ક્ષેત્રની અંદર પણ આપણા દેશના લોકોને ઘણો બધો અન્યાય થતો હતો. આપણે અંગ્રેજની નીતિની વાત કરીએ તો આપણને પહેલેથી જ ખબર છે કે એમની જે નીતિ છે આપણા દેશના ભોગે એ લોકો ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માંગતા હતા, એટલે કે ભારતના ભોગે કોઈ પણ રીતે આપણા દેશને પાયમાલ કરી અને એ લોકોને ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું. હવે આ જે એમની આર્થિક નીતિ હતી કે આપણા દેશમાંથી જે કિંમતી વસ્તુઓ છે તો એ વસ્તુને એ સસ્તા ભાવે ખરીદી અને પોતાના દેશમાં તે લઈ જતા હતા અને એમાંથી સારો એવો નફો મેળવતા હતા. બીજી વાત કરી તો આપણા દેશની અંદર જે કાચો માલ જે મળતો હતો એને ઇંગ્લેન્ડમાં જઈ એમાંથી જે કાચા માલમાંથી વસ્તુ બનાવે એ જ વસ્તુ જ્યારે ભારતમાં લાવે અને વેચે ત્યારે એને ડબલ એટલે કે 2 ગણા અથવા તો 3 ગણા ભાવે અહીંયા વેચવામાં આવતી હતી અને એમાંથી પણ એ સારો એવો નફો મેળવતા હતા. એમાં આગળ આપણે વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર જે વસ્તુ બનતી હતી અને કાચા માલ તરીકે જે લોકો ઇંગ્લેન્ડમાં લઈ જતા તો એની ઉપર માત્ર જે લોકો જકાત હતી એ 9% જકાત એ લોકોએ રાખેલી હતી, એટલે કે એમને જે અત્યારની આપણે જે કહીએ છીએ જકાત એટલે જતનો ટેક્સ, બરાબર? તો એમને જે ટેક્સ ભરવો પડે પોતાના દેશમાં લઈ જવા માટે વસ્તુ તો એ 9% જ માત્ર ભરવો પડતો હતો. જ્યારે એ જ વસ્તુ ઇંગ્લેન્ડમાં બની અને આપણા દેશમાં લાવવામાં આવે તો આપણા દેશને એ જ વસ્તુ ઉપર 60% જેટલો ટેક્સ, હવે લઈ જવા માટે 9% ટેક્સ, જ્યારે આપણા દેશમાં એ જ વસ્તુ જ્યારે પાછી બનીને આવે ત્યારે એના ઉપર આપણે 60% જેટલો ટેક્સ ચૂકવવો પડતો, એટલે કે આપણા જ દેશમાં બનેલો માલ આપણા જ લોકોને મોંઘો પડતો હતો. અને આના કારણે શું થયું કે જે તે સમયના વેપારીઓ હતા કે નાના મોટા કારીગરો હતા એણે શું કર્યું કે પોતાના જે ઉદ્યોગ ધંધા હતા એ બંધ કરી દીધા અને ધીમે ધીમે આપણો દેશ એક પાયમાલ થતો ગયો. કારણ કે આપણા દેશને જે જકાત ભરવી પડતી હતી એ તે સમયના લોકોને પોસાય તેમ નહોતું અને આ એક સૌથી મોટું પરિબળ હતું કે જ્યારે આપણા ઉદ્યોગ ધંધાઓ જે કારીગરો બંધ કરી અને એમના ધંધા જે બંધ થઈ ગયા અને જે લોકો પાયમાલ થઈ ગયા તો એમણે અંગ્રેજો વિરુદ્ધ જે વિદ્રોહ કર્યો અને એમના
રાખી તો આ બીજું જે પરિબળ હતું આર્થિક કે જે અંગ્રેજો આપણા દેશના લોકો પ્રતિ અન્યાય કરી એમનું શોષણ કરી અને આપણા ઉદ્યોગ ધંધાને નુકસાન પહોંચાડતા હતા આપણા નુકસાનના ભોગે એ લોકો પોતાના દેશને સમૃદ્ધ બનાવવા માંગતા હતા અને આ પરિબળ છે એ ભારતના રાષ્ટ્રવાદ ભારતમાં રાષ્ટ્રવાદની ઉદ્ભવ કરવામાં મહત્વનું કારણ બની ગયું ત્યારબાદ એ પછીનું આપણે કારણ જોઈ તો છે વાહન અને સંદેશાવ્યવહાર હવે તમને એમ થશે કે વાહન અને સંદેશાવ્યવહાર આ પરિબળથી ભારતની અંદર રાષ્ટ્રવાદ કેવી રીતે થઈ શકે તો તે સમયે જે અંગ્રેજ ગવર્નરો આપણા દેશમાં આવતા હતા તેમાંથી ઘણા અંગ્રેજ ગવર્નરો તાર ટપાલ રેલવે વગેરેની શોધ એટલે કે નવી આપણી છે તાર ટપાલ અને રેલવેની શરૂઆત કરી તે સમયે આપણા દેશની અંદર રેલવે નહોતી સૌથી પહેલા મુંબઈથી થાણા 1853માં એમણે રેલવેની શરૂઆત કરી તારની ટપાલની જો કે તારની વ્યવસ્થા છે આપણે હમણાં અત્યારે ભારતમાં થોડાક સમય પહેલાં જઈને બંધ કરી દેવામાં આવી પણ અંગ્રેજો જ્યારે આપણા દેશમાં આવ્યા ત્યારે તારની અને ટપાલની એટલે કે પોસ્ટની એમણે સુવિધા શરૂ કરી હતી પણ આ જે સુવિધા એમણે શરૂ કરી એની પાછળ પણ એમનો એક હેતુ રહેલો હતો એની પાછળનો જે ઉદ્દેશ્ય હતો કે એમને એક સ્થળેથી બીજા સ્થળે પોતાના કોઈ પણ વહીવટી અધિકારી હોય એને કોઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો અહીંયા તાર અથવા ટપાલથી એ પહોંચાડી શકતા હતા રેલવે દ્વારા એ પોતાનો જે કંઈ માલ ખરીદ કરેલો હોય તો એક જગ્યાએથી બીજા સ્થળે એ વધારે માત્રાની અંદર જે માલ છે એ પહોંચાડવા માટે એમને વાહન વ્યવહારની શરૂઆત કરેલી એટલે કે રેલની શરૂઆત કરેલી તો આ જે શરૂઆત થઈ એનાથી આપણા દેશના લોકોને જેટલો ફાયદો થયો એનાથી અનેક ગણો ફાયદો અંગ્રેજોને થતો હતો એટલે જ એમણે તાર ટપાલ અને આવા વાહન વ્યવહાર એટલે કે રેલવેની શરૂઆત કરી પણ જ્યારે આપણા દેશના લોકોને એ સમજાવ કે અંગ્રેજોએ જે નવી નવી શરૂઆત કરી છે પણ એનાથી આપણા કરતાં ફાયદો વધુ કોને વધુ કોને થાય છે અંગ્રેજોને તો ત્યારે તે સમયના જે લોકો હતા એની અંદર એક વિરોધ પેદા થાય છે અને અંગ્રેજોની વિરુદ્ધમાં જે આપણા દેશની અંદર એક રાષ્ટ્રવાદની જે ઉદ્ભવ થાય છે એનું સૌથી એક કારણ છે વાહન વ્યવહાર અને એમાં જે કંઈ માધ્યમના સાધનોને એમને શું કહેવાય કે પ્રગતિ કરી બરાબર એની અંદર એમણે નવી નવી શરૂઆત કરી હવે ત્યારબાદ આપણે આગળ ચોથા પરિબળની વાત કરીએ તો શિક્ષણ અને સાહિત્ય શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે પણ એમણે ઘણી બધી નવી શરૂઆત કરેલી હતી તે સમયે ભારતની અંદર અંગ્રેજી કેળવણીની કોઈ પણ શાળા નહોતી જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે અંગ્રેજી કેળવણી ઘણી બધી શાળાઓ અને કોલેજો એટલે કે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી તે સમયના આપણા જે લોકો છે એ અંગ્રેજીનું શિક્ષણ એમને અંગ્રેજી આવડતું નહોતું પણ અંગ્રેજીનું શિક્ષણ મેળવે અને એ પણ અંગ્રેજોના હિતમાં એણે પોતાના જે કારોબારી સભ્યો હતા પોતાનું કામકાજનો વહીવટ હતો એમાં આપણા લોકોને જે અંગ્રેજીમાં જે લોકો વહીવટ નહોતા કરી શકતા તો એમને અંગ્રેજી શીખી અને પોતાનો જે વહીવટ છે કારોબાર છે એ એમની પાસેથી કરાવી શકે એના માટે થઈ આ અંગ્રેજી શાળાઓની શરૂઆત કરેલી તો આમાં પણ એમના જ ફાયદો આમાં રહેલો હતો કે જે એમને જ ફાયદો સાબિત થતો હતો એવા એમને જે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે પણ કામ કરેલા છે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં જે અંગ્રેજી કેળવણીનો જે મોટો ફાળો રહ્યો છે કે ત્યારે ભારતની અંદર કોઈ પણ અંગ્રેજી શાળા નહોતી હવે આ કેળવણીના મારફતે જે પશ્ચિમની વિચારસરણી છે એ આપણા દેશમાં આવવા લાગી ગાંધીજી તો ત્યાં સુધી કીધેલું કે અંગ્રેજી કેળવણી છે એ એક ગુલામીની આપણી નિશાની છે એટલે કે આપણે અંગ્રેજોના ગુલામ છે એ જે કેમ કે છે એમ આપણે કરી છે તે સમયના ઘણા બધા આપણા ભારતીય જે કંઈ તે સમયના નેતાઓ છે વિદ્વાનો છે એ અંગ્રેજી કેળવણીના ખૂબ જ વિરોધમાં હતા અંગ્રેજોના સમયમાં અંગ્રેજી ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય પણ લખવામાં આવેલું હતું આપણે અંગ્રેજી ભાષા તો શીખ્યા પણ
જે પશ્ચિમનો પ્રવાહ છે એટલે કે એમની જે વિચારસરણી છે એને આપણે જે આધુનિકતા અંગ્રેજોની છે એને આપણે અપનાવી લીધી એટલે તે સમયના જે આપણા લોકો હતા એમને આ વસ્તુ ગમતી નહોતી અને એટલે એમણે તે સમયે અંગ્રેજોના જે આ અંગ્રેજી કેળવણી હતી એનું શિક્ષણ અને સાહિત્ય હતું એનો વિરોધ કરેલો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે જે લોકો કલ્પના કરતા એમણે આ જે અંગ્રેજી શિક્ષણ હતું અને જે સાહિત્ય હતું જે પશ્ચિમી રહેણકેણી એ આધુનિકતા હતી એનાથી એમને ડર લાગતો કે ક્યાંક આપણી સંસ્કૃતિને જે પશ્ચિમી જે સંસ્કૃતિ છે એની અસર આપણી સંસ્કૃતિમાં જોવા ન મળે અને એના કારણે આ જે વિરોધ થયો એટલે કે અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય એનાથી પણ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો ત્યારબાદ આપણે એ પછીનું પરિબળ જોઈ પાછું તો વર્તમાન પત્ર એટલે કે અખબાર અથવા છાપ જેને આપણે ન્યૂઝપેપર કહીએ છીએ તો તે સમયે ઘણા બધા વર્તમાન પત્રો અંગ્રેજો દ્વારા બહાર પાડવામાં આવતા હતા પણ જે આપણા દેશના જે વર્તમાન પત્રો હતા તો એ રાષ્ટ્રીય ચેતના ફેલાવવાનું કામ કરતા હતા જ્યારે અંગ્રેજોના જે વર્તમાન પત્રો હતા એ આપણાને ગુલામી તરીકે ગુલામ બનાવવા માંગતા હતા એવા સંદેશા એમાં આવતા હતા આપણે વાત કરી કે આપણા બંગાળ મુંબઈ કલકત્તા મદ્રાસ અને ઘણા બધા એવા બીજા પ્રાંત છે એની અંદર આપણું જે લોક સાહિત્ય છે એ ત્યારે પ્રસિદ્ધ થતું હતું એની અંદર સરકારની ઘણી બધી ટીકાઓ થતી હતી ટીકા એટલે કે ટિપ્પણી કે સરકાર વિરુદ્ધ ઘણા બધા એવા ભાષણોની અંદર છાપવામાં આવતા હતા ઘણા બધા એવા લેખો લખવામાં આવતા હતા તો એ જે સાહિત્યની અંદર જે વર્તમાન પત્રોની અંદર આપણા લોકો સરકાર એટલે કે અંગ્રેજ તે સમયે સરકાર હતી આપણી તો અંગ્રેજો વિરુદ્ધ જે કંઈ પણ ટીકા ટિપ્પણી છાપતા હતા તો એનાથી અંગ્રેજો એ વર્તમાન પત્રોને તે સમયે બંધ કરવા અથવા તો બંધ કરી દેતા હતા કારણ કે એમાં એમના વિરુદ્ધ ત્યાં લખવામાં આવતું હતું પણ તે સમયના આપણા ઘણા બધા એવા લોકો છે વિદ્વાનો છે સાહિત્યકાર છે કે જેણે અંગ્રેજો વિરુદ્ધ ઘણી બધી આવી ટીકા ટિપ્પણી કરી અને આપણા દેશના લોકોને વર્તમાન પત્રો દ્વારા પણ એની અંદર એક રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર શરૂ કર્યો એમણે વર્તમાન પત્રો દ્વારા ઘેર ઘેર એવો સંદેશો ફેલાવ્યો સંદેશો પહોંચાડવાનું કામ કર્યું કે આપણા દેશની અંદર જે અંગ્રેજો શાસન કરે છે એને આપણા દેશમાંથી દૂર કરી અને આપણે આપણા દેશને આઝાદી અપાવી છે તો આ જે વર્તમાન પત્રો છે એને પણ આપણા દેશમાં રાષ્ટ્રવાદનો ઉદય કરવામાં એક ઘણો બધો મહત્વ તે સમયે ફાળો આપેલો છે ત્યારબાદ આપણે છઠ્ઠા પરિબળની વાત કરી કે ભારતનો ભવ્ય વારસો વારસો છે એને ઘણા બધા એવા અવશેષો એમને મળેલા હતા જે
જોડાયા એને આપણા આવા જે ભવ્ય વારસો છે આપણો જે અલગ અલગ જગ્યાએથી ખોદકામ કરતા જે મળેલો છે એના ઉપર ઘણા બધા પુસ્તકો લખી અને આજે આપણને જે કંઈ પણ સ્થળની માહિતી મળે છે એ આવા આપણા પુરાતત્વવિદ અથવા તો જે વિદ્વાનો તે સમયના હતા એમણે જે ગ્રંથો કે પુસ્તકો લખેલા છે એમાંથી આજે આપણને આપણા ભવ્ય વારસાની માહિતી મળે છે। તો આ જે પરિબળો હતા એ આપણા દેશની અંદર એટલે કે ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ જે ઉદ્ભવના મુખ્ય પરિબળો હતા એ આ છ છે।